पटल में बुद्धि का संरचना क्या है? मतलब यो था है कि जे गोल की प्रसाधन कही है आपने, एमा जे पैकेजिंग थे जे द्रव्यो बाहर निकड़ा हे ये बधा द्रव्यो आमा थे पसार थता हे। आज लाइसोजम पुटिकाओ हो चौक्स प्रकार उत्सेचको आएला हो जेने हाइड्रोलाइटिक प्रकार उत्सेचको कहवाय। चौक्स इष्टतम पीएच एट चौक्स पीएच हाजरी में ये सक्रिय थता है। बधा उत्सेचको में लिपिड प्रोटीन कार्बोदित न्यूक्लिक एसिड वगैरह पाचन करने गणतरी करती हो तो आप एनसीईआरटी में आपेलू। लाइसोसोम की शोध कोने करी थी? तो क्रिश्चियन डी डुवे आनी शोध करेली थी। अने लाइसोजोम ए गोलकी प्रसाधन माथी एटले के गोलकी काय माथी उत्पन्न थाय एवुं कहेनारा वैज्ञानिक हता नेविकोफे, एमने साबित करेलुं हतुं। तो खबर छे आपने लाइसोजोम पॉलीमोर्फिक अंगिका छे, खास याद रखजो मोस्ट टाइम के आई बधी अंगिकाओ पॉलीमोर्फिक ना होय, आ अंगिका पॉलीमोर्फिक छे। पॉलीमोर्फिक नो मतलब खबर छे ने कोने कहेवाय पॉलीमोर्फिक? बोलो नहीं खबर तो ना पाड़ दो। आत्मा घाती नाली आत्मघाती न थाय। पॉलीमोर्फिक नो मतलब थाय के विविध कार्यों दरमियान, आनो मतलब एवो थाय के विविध कार्यों दरमियान पोतानो आकार बदली काढे। ते शू करशे? तेनो आकार बदले, बहुरूपी कहेवाय एम। पॉलीमोर्फिक एटले सतत आकार बदली काढे, जेम कार्य करवानो ए प्रमाणे आकार बदले। आपणे अमीबानी जेम जे दिशामां जवुं ए दिशामां खोटा पग उत्पन्न थाय एटले अमीबानो आकार केवो बदलाया करे, एम आनो आकार पण बदलाया करे, पॉलीमोर्फिक कहेवाय। बराबर? આપણા શરીરની અંદર એવા કણો પણ આવેલા છે પોલીમોર્ફિક કણો, કે જે પોતાનો, યાદ રાખો પોલીમોર્ફિકનો મતલબ જ આવો થાય, કાર્ય અનુસાર પોતાનો આકાર બદલતા હોય તો એને પોલીમોર્ફિક કહેવાય। તો આ અંગિકા કેવી છે? પોલીમોર્ફિક અંગિકા, સમજી ગયા? આ ઉપરાંત આની અંદર લાઇસિન નામ છે ઉત્સેચકનું, આ ઉત્સેચક છે માટે એને લાઇટિક બોડી પણ કહેવાય। લાઇટિક બોડી એનું બીજું નામ છે। આવું નામ કેમ પડ્યું? કેમ કે લાઇસિન નામનો ઉત્સેચક ધરાવે છે, લાઇસિન એમિનો એસિડ। હા બોલ, શું કહે? બેક્ટેરિયા અને આરબીસી એમાં એનો અભાવ હોય। કોનો અભાવ હોય? તો કે લાઇસોજોમનો। આ સિવાય બીજા કોઈ? હા, તો આ સિવાય ફૂગ, ફૂગની અંદર ઈસ્ટ, ખાસ યાદ રાખજો ઈસ્ટ અને ન્યુરોસ્પોરા, ઓળખો છો ન્યુરોસ્પોરા? આ ફૂગની અંદર લાઇસોજોમની અંગિકા ના હોય, ગેરહાજર હોય। કયો વર્ગ છે આ ન્યુરોસ્પોરા અને ઈસ્ટ બંનેનો? આસ્કોમાયસિટીસ। આસ્કોમાયસિટીસ કોના માટે વપરાય ન્યુરોસ્પોરા? જૈવિક નિયંત્રણ માટે। જૈવિક નિયંત્રણ, ચેતાકીય જૈવિક નિયંત્રણ, બરાબર? જૈવિક નિયંત્રણ તો ઘણા બધા, સ્પેશિયલ ચેતાકીય એના માટે જવાબદાર છે। આ સિવાય કેટલાક પ્રજીવ, કેટલાક કહું છું, કેવા? તો યુગલીના, બરાબર? એમાં અભાવ હોય વનસ્પતિની અંદર। વર્ધનશીલ કોષો, વર્ધનશીલ કોષો એમાં એનો અભાવ હોય। ઓકે, તો આટલી જગ્યાએ લાઇસોજાઇમ નામની અંગિકા જોવાની મળશે। લાઇસોજાઇમમાં લિપોફ્યુઝિન જેવો બિનજરૂરી પદાર્થ એકત્રિત થાય, એટલે લિપોફ્યુઝિન જ એક પદાર્થ છે। જેમ ઉંમર વધે એમ એનું પ્રમાણ કોષોની અંદર વધે, એટલે કોષોની અંદર લિપોફ્યુઝન વધે
લિપોફ્યુઝિન આ પદાર્થ છે. જેમ જેમ કોષોમાંની માત્રા વધતી જાય એટલે ઘરડાપણું આવે, ટૂંકમાં વૃદ્ધત્વ આવતી જાય, કોષોની કાર્યક્ષમતા ઘટતી જાય. બરાબર, ઘણા બધા કામ કરે જાય રહી લાઇસોજોમ. તેના પ્રકાર ભણી દઈએ આપણે પેલા. લાઇસોજોમ ને પાછા પ્રકાર હોય. હા, પ્રકાર મુખ્ય બે પ્રકાર છે. મુખ્ય બે આવડે છે કોઈને નામ? પ્રાથમિક લાઇસોજોમ અને દ્વિતીયક લાઇસોજોમ. પ્રાથમિક લાઇસોજોમ હોય એમાં નિષ્ક્રિય હાઇડ્રોલાઇટિક ઉત્સેચકાયેલા હોય, જ્યારે આની અંદર સક્રિય હાઇડ્રોલાઇટિક ઉત્સેચક. બરાબર, બંનેમાં ફરક આટલો, પ્રાથમિક અને આનો. જે પ્રાથમિક લાઇસોજોમ હોય ઈઆર કહીએ આપણે, એન્ડોસ્પાર્મિક રેટિક્યુલમ, અંતકોષ રસદાર, એમાંથી અથવા ગોલકી પ્રસાધન અથવા તો ગોલકી બોડી કહીએ આપણે, માંથી ઉદ્ભવે. પ્રાથમિક લાઇસોજોમ આમાંથી ઉત્પન્ન થાય, આપણા શરીરમાં આયરે જોઈએ મોટાભાગે. બરાબર, જે નિષ્ક્રિય હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો હોય, મતલબ કે લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઇડ્રેટ્સ, ન્યુક્લિએઝ, આવા પાછળ એ શબ્દ હોય એટલે બધા કેવા હોય, નિષ્ક્રિય હોય, એને સક્રિય કરવા પડે. યોગ્ય પીએચ કહીએ ને આપણે, એની હાજરીમાં એ લોકો સક્રિય થાય. અમુક એસિડિક હોય માધ્યમમાં સક્રિય થવા માટે, અમુક બેઝિક માધ્યમમાં સક્રિય થતા હોય, પણ આ પ્રાથમિક લાઇસોજોમ ધરાવતા હોય એની અંદર જોવા મળે. જ્યારે દ્વિતીયક લાઇસોજોમ જે કહીએ આપણે, એની અંદર સક્રિય ઉત્સેચકો જ આવેલા હોય અને એ છે ને પાછા અલગ અલગ પ્રકારના જોવા મળશે, તો એના પ્રકાર પડશે. જેમ કે પહેલા નંબરે આવશે હિટ્રોફેગોઝોમ. હિટ્રોફેગોઝોમ પ્રકારનું લાઇસોજોમ, લાઇસોજોમનું નામ છે હિટ્રોફેગોઝોમ, દ્વિતીય લાઇસોજોમ તરીકે ઓળખાય. અને આ પ્રકારનો લાઇસોજોમ પ્રાથમિક લાઇસોજોમ અને ફેગોઝોમના સંયોજનથી બનશે. મતલબ કે આની ઉત્પત્તિ, આ દ્વિતીય લાઇસોજોમ છે, આની ઉત્પત્તિ સમજી શકતી હોય તો પ્રાથમિક લાઇસોજોમ જે હતો આયરો, અને વત્તા એની અંદર ફેગોઝોમ આવે, એટલે કે પ્રાથમિક લાઇસોજોમ વત્તા ફેગોઝોમ. ચાલુ, શું છે ફેગોઝોમ? ફેગોઝોમનો મતલબ શું થાય કે ગંધ પદાર્થનો સંગ્રહ કરતી કણિકાઓ. ગંધ પદાર્થનો સંગ્રહ કરતી હોય તેને ફેગોઝોમ કહેવાય, અને પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતી હોય તેને પિનોઝોમ કહેવાય. બરાબર, તો ઘન પદાર્થ સંગ્રહ કરતી કણિકાઓ વત્તા પ્રાથમિક લાઇસોજોમ ભેગા થાય એટલે હિટ્રોફેગોઝોમ નું નિર્માણ થાય. બરાબર, પછી ધ્યાન રાખજો, હો કદાચ તમારા પેલા ટેમ્પલેટમાં નહીં હોય આવું બધું. ઓટોફેગી વેક્યુલ છે આવું લખેલું, ઓટોફેગી વેક્યુલ માટે બધા અહીં ધ્યાન આપજો. ઓટોફેગિક વેક્યુલનો મતલબ શું થાય? સાયટોલાઇસોજોમ. જો કેટલા બધા નામ છે આના, સાયટોલાઇસોજોમ્સ. બરાબર, અને આ શું કરશે? પાચન કરવાનું હોય ને તેવી કોષીય અંગિકા ધરાવતો લાઇસોજોમ આ પ્રકારનો હોય. પાચન કરવાનું હોય તેવી કોષીય અંગિકા ધરાવતો લાઇસોજોમ. હું જો બોલું છું ને એમાં ખાસ ધ્યાન આપો તો મારા અક્ષર તમને ઉકલશે જયારે હું ખોટો મોકલીશ ને ત્યારે. ઓટોફેગિક વેક્યુલ, વેક્યુલ એટલે એક પ્રકારની શું થાય, આમ જગ્યા, ખાલી જગ્યા ધરાવતો વિસ્તાર, બસ એનું કહેવાય સાયટોલાઇસોજોમ. અને પાચન કરતી જે અંગિકાઓ હોય એમાં જોવા મળતો હશે આયરો, મતલબ કે એનું કામ પાચન કરવાનું. માટે તો જોવા વેક્યુલ છે, પછી જગ્યા જેવા બધા પદાર્થો સમાઈ લે અને પછી શું કરે, ઉડાડશે. જે પદાર્થો હોય, ખરાબ પદાર્થો હોય, મતલબ ના આમ શું તમે એક બોલો ને આપણે આત્મઘાતી અંગિકા, બસ એના જેવું કરે. બરાબર, નેક્સ્ટ ટર્મ
ચોથો પ્રકાર, ત્રીજો પ્રકાર રેસિડ્યુઅલ બોડી અથવા તો ટેલોલાઇઝોઝોમ. રેસિડ્યુઅલ બોડી મેં લખી દઉં, બોડી અથવા તો આનું બીજું નામ હતું પેલો લાઇસોજોમ્સ. પેલો લાઇસોજોમ્સ, આ લાઇસોજોમ્સ એ અપાચિત દ્રવ્ય ધરાવતો તૃતીય ક્રમનો લાઇસોજોમ પણ કહેવાય, જેમ કે પ્રાથમિક દ્વિતીયક. તો આનો પ્રકાર આમાંથી જ ઉત્પન્ન થવાનો, દ્વિતીયક માંથી. તો બી આને તૃતીયક લાઇસોજોમ પૂછવું હોય તો કહી શકાય કે રેસિડ્યુઅલ એટલે વધારાનો લાઇસોજોમ થાય, તો ભાગ્યે જ સક્રિય સક્રિય થાય. બરાબર, દ્રવ્યો ધરાવતો લાઇસોજોમ. ઓકે, તો લાઇસોજોમ ના પ્રકારો કેટલા કીધા આપણે? બે, પ્રાથમિક અને દ્વિતીયક. આ નિષ્ક્રિય હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવશે, તો આ સક્રિય હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવશે. હાઇડ્રોજન ઉમેરી, સોરી એટલે કે પાણી ઉમેરી પાચન કરતા એના માટેના હાઇડ્રોલાઇટિક કહેવાય. આ પ્રાથમિક ઉત્પન્ન થાય ઈઆર અથવા તો ગોલકી બોડીમાંથી. બરાબર, જ્યારે દ્વિતીયક જે છે એના પ્રકારો પડતા હશે. એમાં પહેલું જે આપ્યું છે એ હિટ્રોફેગોઝમ. તો આ હિટ્રોફેગોઝમ એ પ્રાથમિક લાઇસોઝોમ વત્તા ફેગોઝોમ જે કણિકાઓ હોય ભેગી થવાથી બનતો હશે. ઓટોફેગિક વેક્યુલ પાચન કરવાનો તેવી કોષાંગિકામાં જોવા મળતો લાઇસોઝોમ છે. અને આ છે ટેલોલાઇસોઝોમ, રેસિડ્યુઅલ બોડી, એ અપાચિત દ્રવ્ય ધરાવતો લાઇસોઝોમ છે. ઓકે, લાઇસોઝોમના કાર્યો કયા કયા? તો તમારા કાર્યો તમે લખેલા છે માટે હું અહીં લખતો નથી કાર્યો. જો તમારા પેમ્ફલેટની અંદર નંબર એક કોષાંતરીય પાચન. પાચન બે પ્રકારના હોય, ખબર છે ને? પાચન બે પ્રકારના હોય, એક તો મેં લખ્યું અંદર કોષાંતરીય, બીજું કયું? લ્યો, નહીં ખબર કે ના પાડો તો ફટાફટ બોલું આગળ. બહિર્કોષીય પાચન, કોષાંતરીય અને બહિર્કોષીય, યાદ રહ્યું? પાચન કેટલા પ્રકારના હોય? કોષાંતરીય અને બહિર્કોષીય. આપણા શરીરમાં, આપણા શરીરમાં કયા પ્રકારનું પાચન થાય, કોષાંતરીય કે બહિર્કોષીય? કોષાંતરીય. તો અમીબામાં કયા પ્રકારનું થાય? અમીબા, મારી તમારી મોટી બા, બહિર્કોષીય. કોષની બહાર પાચન થાય, કદી ક્યાંય જોયું છે અમીબાની અંદર? અમીબા છે. આ ખોરાકનો કણ છે, અમીબા ખોરાકના કણની બાજુમાં જશે અને પછી શું કરશે, પોતાના ખોટા પગ આ રીતે ફેલાઈ જશે ખોરાકની આજુબાજુ અને ખોરાકના કણને ઘેરી લેશે, યાદ કરો છે ને? અને પછી ખોરાકના કણના અંદર લઈ લીધો, પછી એનું પાચન કરી નાખે. તો આ કોષાંતરીય પાચન કહેવાય. ગોળિયાઓ આ જે પાચન થયું અમીબાની અંદર એને કોષાંતરીય કહેવાય. આ અમીબામાં થતું પાચન કોષની અંદર થયું. જો આ સેલ છે એક કોષની, એની અંદર પાચન થયું માટે એને કોષાંતરીય કહેવાય. આપણા શરીરમાં બહિર્કોષીય હોય, આપણા કોષની બહાર થાય, આપણા આંતરડા કેમ પકવાશય જઠર એમાં થાય, અને પછી શું કરવામાં આવે, શોષવામાં આવે. પાચન થયા પછી જે પોષક પદાર્થ હોય, કાર્બન, પ્રોટીન, વિટામિન, ખનિજ, પાણી, એને શોષી લેવામાં આવે, પછી રુધિરમાં નાખવામાં આવે. સમજી ગયા? આપણા શરીરમાં કયા પ્રકારનું પાચન હોય? કયા પ્રકારનું? બહિર્કોષીય. બરાબર, અને કોષાંતરીય કેમ તો આવું હોય. ઓકે, પછી આ કોષાંતરીય પાચન પછી તમને જો અંતર મેં એને લખ્યું છે કે હેટ્રોફેગી અને ઓટોફેગી, એવું બે શબ્દ લખેલા છે. કોષાંતરીય પાચનના પેટા પ્રકાર, કોષાંતરીય પાચનના પેટા પ્રકાર કહેવાય. એમાં ફેગોસાઇટોસિસ અને ફિનોસાઇટોસિસ દ્વારા કોષમાં આવતા દ્રવ્યોને પાચનની ક્રિયા કરે. ફેગોસાઇટોસિસ ના ફિનોસાઇટોસિસ નો મતલબ હમણાં જ બોલે તમે. ફેગોસાઇટોસિસ નો મતલબ શું થાય કે ઘન પદાર્થનો સંગ્રહ કરે. હા, એવી ગણી ગયો. અને ફિનોસાઇટિસ નો મતલબ શું થાય? પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતો હોય છે. સમજી ગયા ને? તો એનું જે પાચન થતું હોય ને એને હેટ્રોફેગી કહેવાય. અને ઓટોફેગી નો મતલબ મૃત કોષો જે હોય આપણા શરીરમાં જે કાર્ય થાય અને એ કાર્ય દરમિયાન કેટલાક કોષો નવા પણ બનતા હોય તો કેટલાક મરી બી જતા હોય, તો એ મૃત કોષોનું શું કરશે, પાચન કરવાની ક્રિયા કરે, દૂર કરવાની ક્રિયા કરે, એને ઓટોફેગી કહેવાય. બરાબર, કોષી અંગિકાઓમાં જે કોષો વિઘટન પામતા હોય એ વિઘટિત કોષોને દૂર કરવાનું જે કામ હોય એને ઓટોફેગી કહેવાય. અને લાઇસોઝોમમાં કામ કરે,
લાઇસોઝોમ આવા ખરાબ કોષોને શું કરશે, એના પોતાના કોષોમાં સમાડી લે અને પછી એને ઉડાડી દે, એટલે કે એનો નાશ કરી નાખે. એના પછી નીચેનો શબ્દ જો ક્રિનોફેગી. ક્રિનોફેગી એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં વધારાની સ્ત્રાવી કણોકાઓનું પાચન કરતો લાઇસોઝોમ. મતલબ કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય અને એમાં આવેલો લાઇસોઝોમ જે હશે એને ક્રિનોફેગી તરીકે ઓળખાય. એની જે પ્રક્રિયા થાય એને ક્રિનોફેગી કહેવાય. એટલે કે વધારાની સ્ત્રાવી કણિકાઓનું પાચન કરતો લાઇસોઝોમ એટલે ક્રિનોફેગી. ખાસ યાદ રાખજો. પરાગનલિકાના વિકાસ માટે પરાગવાહિનીમાં માર્ગ કરી આપ, આપણે નવાઈ લાગે ચાલો લાઇસોઝોમ આની અંદર કે ઘૂસી ગયો વનસ્પતિની અંદર, પણ વનસ્પતિમાં પણ બહુ મહત્વનો ભાગ ભજવે. પરાગનલિકાના વિકાસ માટે પરાગવાહિનીમાં માર્ગ કરવાનું કામ કરે. સાંભળો, આ પરાગવાહિની છે આ રીતે, અને અહીંયા પરાગનલિકા હોય, અહીંથી ઉત્પન્ન થયા પરાગનલિકા. તો આ પરાગનલિકા જેમ જેમ આગળ વધે ને તેમ તેમ આની અંદર જે પણ અમુક અવરોધો આવતા હોય કોષો સ્વરૂપના, એ કોષો સ્વરૂપના અવરોધના લાઇસોઝોમ શું કરે, પાચન કરી નાખે અને જગ્યા કરી આલે, રસ્તો કરી આલે, એટલે પરાગનલિકા બીજા સેવ સુધી પહોંચી જાય. બરાબર. પછી ફલન પડમાંથી નવજાત ટેડપોલને મુક્ત કરવા માટે, ટેડપોલ એટલે દેડકાનું બચ્ચું. બરાબર. હવે ફલન પડનો મતલબ શું થાય કે પહેલા ડીંબ બને, બધા સંખ્ય શુક્રકોષો અંડકોષો પાણીમાં ત્યાગ કરે, નર દેડકો અને માદા દેડકો, એટલે બધા શુક્રકોષો અંડકોષો ભેગા થઈ જાય એટલે ફલન થઈ ગયું. ફલન થઈને ડીંબ બન્યો, આ ડીંબ બન્યા ઈંડાઓનો સમૂહ, ઢગલા બંધ ઈંડાઓ ભેગા થઈ જાય આ રીતે. બરાબર. હવે આ ડીંબની અંદરથી ધીમે ધીમે ટેડપોલ આવશે, ટેડપોલની અંદર બધી અવસ્થાઓ આવશે, અંતસ્થ ઝાલરવાળી, બાહ્ય ઝાલરવાળી, ચતુષ્પાદીય ટેડપોલ, એટલે બધી ટેડપોલની અવસ્થાઓ આવતી હશે. અને જે છેલ્લે ટેડપોલ હોય, જે પુખ્ત ટેડપોલ જે જોવા મળતો હશે, એની આજે બધું ફલન પડાયેલું હશે, તો એ ફલન પડના આ નવજાત ટેડપોલની અંદર જે લાઇસોઝોમ હશે એ શું કરે, પાચન કરી નાખે, એટલે કે ફલન પડને દૂર કરી આપે અને ટેડપોલને બહાર કાઢી આપે. બરાબર. એક પ્રકારનો ચીકણું પદાર્થ, ફલન પડ શું હોય, એક પ્રકારનું ચીકણું પદાર્થ હોય, જેમ ઉલુઆ કોથળી મનુષ્યની અંદર હોય એમ ટેડપોલમાં ફલન પડ જોવા મળતું હશે. પછી ઓટોલિસિસનું કાર્ય કરે, મતલબ કે જીર્ણ કોષોના વિઘટનને દૂર કરવાનું કામ કરે, માટે તેને આત્મગતિ કીધી છે. બરાબર. દેડકાના કાયંત્રણની પ્રક્રિયા દરમિયાન ટેડપોલની પૂંછડીનું લાઇસોઝોમમાં કેથેસિન દ્વારા પાચન કરવાનું કામ કરે. દેડકાની કાયંત્રણ એટલે દેડકાની અંદર રૂપાંતરણની પ્રક્રિયાઓ થાય. તો આ પ્રક્રિયા દરમિયાન ટેડપોલની પૂંછડી હોય, દેડકાની અંદર જે અવસ્થા કીધી આપણે, તો આ અવસ્થાઓ દરમિયાન સૌથી પહેલી ડીંભીય અવસ્થા આવે. ડીંભાવે, ડીંભમાંથી ટેડપોલ આવશે, અલગ અલગ પ્રકારના ચાર પ્રકારના ટેડપોલ હોય, અને એમાંથી પછી પુખ્ત દેડકો આવે. તો આના કાયંત્રણ કહેવાય. બરાબર. તો આની પાસે પૂંછડી હોય, આની પાસે ના હોય. તો આ પૂંછડી જે હશે ને એના પાચન કરવાનું કામ જે હશે એ લાઇસોઝોમ કરતો હોય છે. બરાબર. કેસેથિન પ્રોટીન દ્વારા, લાઇસોઝોમની અંદર કેસેથિન પ્રોટીન, એટલે જેના દ્વારા આનું પાચન કરી નાખે પૂંછડીનું, જે દેડકો પૂંછડી વગર નથી જાય. ઓકે. આના કાર્યો હતા બધા, તમે એકવાર જોઈ લેજો એટલે ખબર પડી જશે. આ સિવાય મેમ્બ્રેન સ્ટેબિલાઈઝર અને મેમ્બ્રેન લેબિલાઈઝર એવા બે શબ્દો પણ આપેલા છે. સ્ટેબિલાઈઝરનો મતલબ એવો થાય કે લાઇસોઝોમનો નાશ થતો અટકાવતા હોય તેવા દ્રવ્યો. લાઇસોઝોમ તમને અંગિકાને લાંબો સમય સુધી સાચવી રાખતા હોય તેવા પદાર્થો, કોલેસ્ટ્રોલ, ક્લોરોફીન, કોર્ટિસોન વગેરે લાઇસોઝોમનું મેમ્બ્રેન કોષરસ સ્તર એને સ્થાયી કરે, એનો નાશ થતો અટકાવવાનું કામ કરે. જ્યારે પ્રોજેસ્ટેરોન એટલે કે અંતસ્ત્રાવ, પ્રોજેસ્ટ્રોન માદા જાતિ અંતસ્ત્રાવ, પછી યુવી કિરણો સૂર્યમાંથી નીકળતા કિરણો, આ સિવાય પિત્ત ક્ષારો, વિટામિન એ ડી ઈ કે, એડેક કહેવાય, વિટામિન એડેક. બરાબર. ચરબી દ્રવ્ય વિટામિનો કહેવાય આ બધાનો વગેરે લાઇસોઝોમના મેમ્બ્રેનને બરડ કરી નાખે. બરડ કરી નાખે એટલે લાઇસોઝોમના નાશ કરવા માટે આ પદાર્થ જવાબદાર છે, જેના સિવાય લાઇસોઝોમના નુકસાન થાય. પ્રોજેસ્ટ્રોન, યુવી કિરણો, પિત્ત ક્ષારો, વિટામિન એડેક તરીકે બધા સમજી ગયા. બધું લાઇસોઝોમ વિશે માહિતી આપી આજે આપણે, અમુક તમારા કમ્પ્યુટર છાપેલી હતી, અમુક માં નથી છાપી. બોલો, કોઈને કોઈ પ્રશ્ન પૂછવો છે? આમાંથી કોઈ પણ પ્રશ્ન, જરૂરી નહીં કે પૂછાય જ, અત્યાર સુધી નીટના પ્રશ્ન પત્રમાં જોઈ લેજો લાઇસોઝોમ વિશે આમાંથી કશું આવ્યું હતું, નતું આવ્યું. બરાબર. તમારી જે એનસીઆરટી છે ને એમાંથી જ આવી જશે. લાઇસોઝોમનો કોઈ પ્રશ્ન જ નહીં પૂછવા દોરી, બોલો લાગે લાઇસોઝોમ હાથમાં નહીં આવ્યું હશે આપણે, શું હા પૂછવું પૂછો ને, કઈ નહીં. રસ ધાણી આગળની અંગિકા. આ જે શબ્દ છે ને એનું ઇંગ્લિશ નામ વાંચો, વેક્યુલ્સ શબ્દ. રસધાણીનો મતલબ શું થાય? વેક્યુલ્સ.
રસ ધાણી એટલે વેક્યુલ્સ, આ રીતે ઓળખાય. અને વેક્યુસ એનો અર્થ થાય, વેક્સ એનો અર્થ થાય ખાલી. આનો મતલબ જ થાય ખાલી. તો રસધાની જેને ખાલી હોય, ના હોય, શું વાત કરો. હા, રસધાની એ એમાં ભરેલું હોય, પાણી હોય, પછી કેટલાક ઉત્સર્ગ પદાર્થો હોય, પોષક પદાર્થો હોય, અને કેટલાક બીજા દ્રવ્યો હોય, આ બધું ભેગું થાય ને, એટલે એમની અંદર બનશે ધાની રસ. બરાબર, ધાની રસનું નિર્માણ થાય રસધાની ની અંદર. અને એ ધાની રસ જે હશે એના ઉપરના ભાગે રસધાની પટલ આવેલું હોય, જેનો ટોનોપ્લાસ્ટ કહેવાય. મોસ્ટ ટાઈમ યાદ રાખજો, રસધાની પટલ નું બીજું નામ છે ટોનોપ્લાસ્ટ. રસધાની પટલ ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખાય. વનસ્પતિ કોષોની અંદર જે વનસ્પતિ કોષ હું તમને દોરીને બતાવું, ધારો કે વનસ્પતિ કોષ આ રીતે હોય, તો વનસ્પતિ કોષમાં 90% જેટલો વિસ્તાર રસધાનીથી ગોઠવાયેલો હોય. આ રીતે મેક્સિમમ જગ્યા રસધાનીથી રોકાયેલી હોય વનસ્પતિ કોષની અંદર, તો આ રસધાની છે. બરાબર, યાદ રાખો, આની અંદર ધાની રસ આવેલો હોય. આમાં કોણ હોય? ધાની રસ. આનું જે પટલ આવે એ પટલ ને કહેવાશે ટોનોપ્લાસ્ટ. આ રીતે શું કરે વનસ્પતિ ની અંદર? કામ કઈક તો કરતું હશે ને બિચારું, તમને ખબર શું કરે રસધાની વનસ્પતિમાં કાર્ય? ચલો હું કહી દઉં. હા, કોષ નો આકાર જાળવી રહ્યો. બરાબર, પદાર્થ નો સંગ્રહ કરે, ચોક્કસ પ્રકારના પદાર્થો, જે કે ઉત્સર્ગ પદાર્થો, દ્રવ્ય પદાર્થો, ગમે તેમ પોષક પદાર્થો વગેરે પદાર્થોનો સંગ્રહ કરવાનું કામ કરે. પછી આસુનતા દાબ ચડાવવાનું. આસુનતા દાબ, આસુનતા દાબ એટલે જે પ્રવાહીથી ભરેલા કોષો કહીએ ને એના આસુન કહેવાય. પ્રવાહીથી ભરેલા કોષો એના આસુન કહેવાય. અને એમાં જે પ્રવાહી ભરેલું હોય એ પ્રવાહીથી જે દાબ ઉત્પન્ન થાય તેના આસુનતા દાબ કહેવાય. તો એ આસુનતા દાબ જાળવી રાખશે, કોષોનો આકાર જાળવી રાખશે. એમાં ખાસ કરીને વનસ્પતિમાં, હો આપણા શરીરમાં તો રસધાનીના ઠેકાણા એના આવે, નાની એવી હોય પ્રાણી કોષોની અંદર, તો બરાબર એનો આકાર જાળવી રાખવા માટે. આ સિવાય રસધાની જે કહીએ, એ તમે હમણાં જ બોલ્યા હતા ને, શું બોલ્યા હતા? આકાર જાળવે. આ સિવાય પણ બીજા કેટલાક કામ કરે, જેમ કે પ્રાણી કોષોની વાત કરીએ તો અન્નધાની, તમે નામ સાંભળ્યું છે, અમીબા કહીએ ને, સેરામિસિયમ કહીએ ને, એમાં આવે. બરાબર, અને આ અન્નધાની કે જેની અંદર ફેગોસોમ કે પિનોસોમ તરીકે અપાચિત ખોરાક ધરાવશે, પછી એનું પાચન થાય, અપાચિત ખોરાકનું પાચન કરો અન્નધાની ની અંદર. આમાં કયો ઉત્સેચક આવેલો હોય અને ધાનીમાં? યાદ છે, અને ધાની કહીએ એમાં ચોક્કસ પ્રકારનો ઉત્સેચકો હોય છે. આંખના આંસુમાં કયો ઉત્સેચક હોય? આંખના આંસુમાં ઉત્સેચક હોય ને, નહીં ખબર? ઓકે, જવાબ. લાળમાં કયો ઉત્સેચક હોય? લાળ મનુષ્યની અંદર એમાઇલેઝ. નહીં નહીં નહીં, એમાઇલેઝ હોય, પણ એમાઇલેઝ તો કાર્બોજિનનું પાચન કરે, એ નહીં, એના સિવાય બીજો એક હોય. એના સિવાય પણ બીજો એક હોય લાળની અંદર, કે જે શું કામ કરે, બેક્ટેરિયા હોય ને ખોરાકમાં પ્રવેશેલા એને નાશ કરવાનું કામ કરે. યાદ કરો, ક્યાંક તો ભણ્યા હશો ને એવું, પેલામાં આવ્યું હતું તમારે, અમીબિયા પાચનમાં આવેલું હતું. અમીબાનું પાચન તમે 10મા ભણ્યા છો? સાવ સહેલું નામ છે, આકુંચક રસધાની. આકુંચક રસધાની, આકુંચક રસધાની તો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે વર્તે પેરામિસિયમમાં.
અને એ શું કરે, એ ખરાબ પદાર્થો બહાર કાઢવા માટે જવાબદાર છે. સમજ્યા? લાઇસોઝાઇમ. બોલી જ જાઉં સર. હવે બોલે ખરો? શું બોલ્યો? ઉત્સર્જન તરીકે નું કાર્ય કરે છે, ઉત્સર્ગ દ્રવ્યો નો નિકાલ કરે. અમીબા, પેરામિસિયમ વગેરે પાસે આકુંચ ચક્રધાન્યો આવેલી હોય. બરાબર. છઠ્ઠા નંબરે અન્નધાન્યો હોય આકુંચ ચક્રધાન્યો, અને ત્રીજી હોય વાયુયુક્ત રસધાની. એ લખું છું, આગળ તમારા ટેમ્પલેટમાં લખેલું છે, વાયુયુક્ત રસધાની. વાયુયુક્ત રસધાની જે હશે ને, એ જે હરિત લીલ કે, એટલે કે જે લીલ કે જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતું હોય એવા જીવાણુ જે હોય એ બધાની અંદર જોવા મળતી હશે આ રસધાનીઓ. ઓકે, ધેટ્સ ઓલ. તો રસધાનીમાં બહુ છે નહીં, આટલું જ છે. બરાબર, નીટનિંગ એનું. હવે આવ્યો મોટો પ્રશ્ન, કણાભ સૂત્ર. તમારે ચોપડીમાં જોવો તો એ શબ્દ આવે છે ને, કણાભ સૂત્ર આવે છે ને. પેમ્ફલેટમાં જોવો, પેમ્ફલેટમાં જોવો તો કઈ અંગીકાર છે? કણાભ સૂત્ર. ઓકે, ચલો કણાભ સૂત્ર ઉઠાવીએ આપણે. આ જેટલું પણ ચાલે છે ને બધું એક એક વખત વાંચી લેજો બરાબર. હા, એવું ગેરંટી નહીં કે આમાંથી જ આવશે. નીટની અંદર તમે ગમે એટલું વાંચશો ને તો આમાંથી એક પ્રશ્ન પણ ના આવ્યો હોય. પણ એનસીઆઈટી પહેલા કરી દેજો, કેમ કે એમાંથી 98% આપણું એનસીઆઈટી આવશે. આ જે બધું લખીએ છે ને આપણે, એ 2% માટે. એટલે ખાસ પહેલા યાદ રાખજો, અમુક લોકો પહેલા આઈડિયું વાંચે અને પછી એનસીઆઈટી વાંચે, એટલે 2% માર્ક્સ આવે, બાકીના 98% માર્ક્સ જતા રહે. એટલે એ ભૂલ ના કરતા. જે લોકોનો માર્ક્સ લાવે છે એના 11મા ધોરણની અને 12મા ધોરણની ચોપડીઓ બેથી લાઈન ટુ લાઈન વાંચવા માટે નાખવાનું, પછી જ આને અડવાનું. નહીં તો આના સાઈડમાં મૂકી રાખવાનું એક બાજુએ. એટલે આ મેં તમને સલાહ આપી, વર્ણ જોઈતી સલાહ, ભલે તમે ના માંગી હોય તો બી મેં તમને આપી. કણાભ સૂત્ર સર, આંખના આંસુમાં કયું હોય? બસ એ જ, લાઇસોઝાઇમ. બરાબર, એ જે લાળમાં હોય ને આપણી પાસે, એ જ આંખના આંસુમાં. બંનેનું કામ હમણાં તો મેં કીધું, ખોરાકમાં પ્રવેશેલા જીવાણુનો નાશ કરવાનો, બેક્ટેરિયાનો નાશ કરવાનો. આંખના આંસુમાં પણ એ જ કામ હોય એનું. બરાબર, તમે આ બધી માહિતી લેશો ચેપ્ટર 8 રોગો, 12મા ધોરણની અંદર આપણે ચેપ્ટર 8 રોગો આવે છે ને, એમાં આવશે આ શબ્દ. ઓકે, 8ના આંસુમાં પણ લાઇસોઝાઇમ નામનો આવેલો હોય પદાર્થ, કે જે શું કરતો હશે, બેક્ટેરિયાનો નાશ કરે, આંખને ઇન્ફેક્શન લાગતું અટકાવે. કેટલીક વાર આપણે તેમ જતા હોય તો રસ્તામાં મચ્છી પડે, પેલી નાનકડી એવી મચ્છી એ બળતર થાય ભયંકર. તો એ મચ્છીથી તમારી આંખને ઇન્ફેક્શન ના થાય ને, એટલા માટે તરત જ જે પ્રવાહી ઉત્પન્ન થાય ને, એ પ્રવાહીમાં એ પાણીની અંદર એવી હોય લાઇસોઝાઇમ, જેથી આંખનું રક્ષણ થઈ જાય. જો કેલિકર નામનો વૈજ્ઞાનિક હતો, કેલિકર આ નામના વૈજ્ઞાનિકે જે જંતુ કહીએ, કેલિકરે જંતુ એટલે એક નાનકડું જીવડું, જંતુના ઉડવાના સ્નાયુમાં શોધ્યો હતો, સ્નાયુમાં શોધ્યો હતો. કેટલું તમારી ચોપડીમાં નહીં આપ્યું હોય યાદ રાખજો. તમારી ચોપડીમાં એવું લખ્યું છે કે સૌ પ્રથમ કેલિકરે કણાભ સૂત્રનું અવલોકન કર્યું, પણ મેં તમને એક્ઝેક્ટ કીધું, કેલિકરે જે જંતુ હતો જે ઉડવાનું, પેલા નાનકડા પેલા જંતુ, આ બેક્ટેરિયા મોટા પેલા યાર જંતુ, એટલે જંતુ પેલા ફૂદાની કહેતા આપણે, એના ઉડવાને આ સ્નાયુમાં જોયેલો, એની પાંખમાં જોયેલો અત્યારે. બરાબર, અને કણાભ સૂત્ર નામ આપનારો વૈજ્ઞાનિક તો હતો બેન્ડા, આને કણાભ સૂત્ર નામ આપ્યું હતું. અને કણાભ સૂત્ર કોષકીય શ્વસન તરીકે અંગીકાર છે, કોષકીય શ્વસન કરે, જેમ કે આપણે ભણાય ને પીસીએ ચક્ર, પીટીએસ તંત્ર, એ કોષકીય શ્વસન કહેવાય, એ કોષકીય શ્વસન માટેનું સ્થાન કહેવાય. બરાબર, એવું સાબિત કરનારો વૈજ્ઞાનિક હતો કિટ્સબર્ગ. એમને કીધેલું કે ભાઈ આ અંગિકા કોષકીય શ્વસન માટે જવાબદાર છે, એટલે કે એ ટીપના નિર્માણ માટે જવાબદાર છે અંગિકા. બરાબર, અને વૈજ્ઞાનિકોના નામ તો જોવા કેટલા બધા છે. અને અલ્ટમાન નામનો વૈજ્ઞાનિક હતો, એમને આના બાયોપ્લાસ્ટ તરીકે ઓળખાણ આપી લીધી. એવી રીતે નામ આપ્યું એને બાયોપ્લાસ્ટ તરીકે, કેમ કે ઢગલાબંધ શક્તિ ઉત્પાદન કરે છે ને, શક્તિનું એક પ્રતીક તરીકે નામ આપેલું હતું, પાવર હાઉસ તરીકે ઓળખાયા એમ.
અને ઘણા સૂત્રના ઘણા બધા નામ છે જેને કોન્ટિઓસોમ પણ કહેવાય, પ્લાસ્ટોકોન્ડ્રિયા પણ કહેવાય કે બાયોપ્લાસ્ટ તરીકે પણ ઓળખાય. પ્રાણી કોષની સૌથી મોટી અંગિકા, મોટી અંગિકા અને સ્વયં બેવડાતી અંગિકા, જાતે બેવડાય. બાકી એનો વ્યાસ, એની લંબાઈ, એ બધું તો આપણે એનસીઆરટી ચોપડીમાં આપેલું જ હતું, બરાબર? એટલે બધું તમે એમ જોઈ લેજો. આ સિવાય આપણે વાત કરીએ કે કણાભસૂત્રની અંદર રચના જો આપણે જોઈએ, અવલોકન કરીએ, તેમાં 70% પ્રોટીન, 30% જ કોણ જોવા મળતો હશે? લિપિડ. એની જાતે જ બેવડાતી અંગિકા છે, હમણાં જ આપણે કીધું, બરાબર? ક્રેબ્સ ચક્ર માટેના તમામ ઉત્સેચકો કણાભસૂત્રના આધારકમાં, આ તો આપણે ખબર જ છે. સિવાય કે સક્સિનિક ડિહાઇડ્રેટ જીનેઝ, જે કણાભસૂત્રના અંતપટલમાં આવેલો છે. સક્સિનિક ડિહાઇડ્રેટ જીનેઝ નામનો ઉત્સેચક યાદ છે? કઈ ક્રિયા કરે સક્સિનિક ડિહાઇડ્રેટ જીનેઝ? લે ભૂલી ગયા, એટલા આમ તો ચૌદમા ચપટામાં તો ભણાયેલા. સક્સિનિક ડિહાઇડ્રેટ જીનેઝ, સંકુલેખ, સક્સિનિક ડિહાઇડ્રેટ જીનેઝ દોરીને તો શીખવાડી દીધી તમને જોરદાર. હા, આપણું ફ્યુમરિક એસિડ બને ત્યારે આપણ એ ક્રિયા કઈ કરે? ઈટીએસ તંત્રની. ઈટીએસ તંત્રની ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એની શરૂઆત કરાવવા સંકુલેખ કહેવાય. સક્સિનિક ડિહાઇડ્રેટ જીનેઝ, એનએડીએચ ડિહાઇડ્રેટ જીનેઝ, પછી સક્સિનિક ડિહાઇડ્રેટ જીનેઝ, આવી બધા નામ આવતા હતા. એટલે એફએડીએચ નું નિર્માણ થાય ને ત્યાં વપરાય, યાદ રાખજો. કણાસૂત્રમાં કયું ખનિજ તત્વ આવેલું હતું? એમએન પ્લસ ટુ અને રિબોફેલ્બિન. રિબોફેલ્બિન એ બી કોમ્પ્લેક્સ કહીએ ને આપણે, વિટામિન બી કોમ્પ્લેક્સ એનો ઘટક છે. તો કણાસૂત્રમાં એમએન પ્લસ ટુ અને વિટામિન તરીકે રિબોફેલ્બિન જોવા મળતું હશે. એમડીએનએ કણાસૂત્રમાં જોવા મળે. એમડીએનએ શું છે? એટલે કે જે કણાસૂત્રનો ડીએનએ હોય ને, આ ડીએનએ કણાસૂત્ર ડીએનએ એમડીએનએ કહેવાય. આવું કેમ? કેમ કે એનું ઇંગ્લિશ નામ જ શું થાય? કણાસૂત્રનું ઇંગ્લિશ નામ કેવું હોય તો મિટોકોન્ડ્રિયા. કણાસૂત્રનું ઇંગ્લિશ નામ કેવું હોય તો એને કહેવાય મિટોકોન્ડ્રિયા. એટલે મિટોકોન્ડ્રિયાનો મતલબ શું થાય? એમ આવી ગયો ને, મિટોકોન્ડ્રિયા કહેવાય. એટલે એમ છે ને, માટે આના ડીએનએના એમડીએનએ કહેવાય. ઓળખાણ આપી ભાઈ, આપણા શરીરની અંદર આ ડીએનએ ઓનલી ફોર એક જ જગ્યાએ હોય. ક્યાં હોય? કોષકેન્દ્ર. પરંતુ કણાસૂત્રને પણ પોતાનું ડીએનએ હોય, કણાસૂત્ર પાસે પણ પોતાનું ડીએનએ છે, માટે એને એમ ડીએનએ આપ્યું. આ ડીએનએ થી અલગ ડીએનએ, આ આનુવંશિક ડીએનએ છે. અને કણાસૂત્રનો પોતાનો ડીએનએ જે એના ચોક્કસ કાર્યો કરવા માટે વપરાતો હશે. ઓકે, આપણા જે ડીએનએ કણાસૂત્ર હોય ને, એ કણાસૂત્રમાં જે રિબોસોમ રહેલા હોય, રિબોસોમ 55S પ્રકારના છે. એટલે કે 35S પ્લસ 25S એવા. અને તમારી ચોપડીમાં 70S શબ્દ પણ લખેલો હશે, જોજો કે 70S પ્રકારના પણ જોવા મળતા હોય. પણ સસ્તન માટેની વાત છે, સસ્તન સ્પેશિયલ બોલે ને તો 55S. અને નોર્મલ પ્રાણીઓ માટે કહો કે જેની અંદર બધા આવી જાય, કણાસૂત્ર ધરાવતા હોય એવા, વિહગ હોય, સરીસૃપ હોય, તો બધામાં 70S પ્રકારનો. એટલે વાંચજો બરાબર, સસ્તન શબ્દ કેમ તો 55S, બરાબર? કણાસૂત્રના બાહ્ય પટલ એકમમાં કેટલાક કણો આવેલા હોય, અડંડી કણો, એટલે કે કણાસૂત્રના ઉપરના ભાગે જોડાયેલા હોય કણો, અને પાર્સલના એકમો કહેવાય, યાદ રાખજો. અને આ સિવાય એમાં ઓક્સિજોમ તરીકે ઓળખાતો ઘટક પણ આવેલો હોય. ઓક્સિજોમ શું છે? એ એટીપીએસ, જે અંતપટલ કહીએ આપણે, એની અંદર એટીપીએસ નામનો ઉત્સેચક હોય. એટીપીએસ નો F1 કણ જે આવેલો હોય એને ઓક્સિજોમ તરીકે ઓળખાય. અને આની શોધ, આ F1 કણની શોધ ફર્નાન્ડીઝ અને મોરન નામના વૈજ્ઞાનિક હતી કરેલી હતી, મેરન નામના વૈજ્ઞાનિકે, બરાબર? ઓકે, ત્યાંથી ઉત્પન્ન થાય. આગળ જે કણાસૂત્ર આવેલું હશે એમાંથી જ નવું કણાસૂત્ર ઉત્પન્ન થાય, એટલે એને બહુ ચિંતા નહીં. અલગ અલગ સજીવોની અંદર કોષોમાં અલગ અલગ કણાસૂત્ર હોય, જ્યાં વધુ પ્રમાણમાં કામ કરવાનું હોય તે વધુ કણાસૂત્ર હોય. જેમ કે આપણે મનુષ્યની વાત કરીએ તો લાલ સ્નાયુ છે આપણી પાસે અને સફેદ સ્નાયુ છે. તો લાલ સ્નાયુની અંદર કણાસૂત્ર વધુ માત્રામાં હોય, સફેદ સ્નાયુમાં ઓછા હોય, બરાબર? જો કણાસૂત્રની બેવડાપલની દિવાલ કીધી, પણ બહારના ભાગે આવરણ હોય જ નહીં તો એને માઇટોપ્લાસ્ટ કહેવાય, અને બહારના ભાગે આવરણ ધરાવશે તો એને મિટોકોન્ડ્રિયા કહેવાશે.
આના કણાભ સૂત્ર કહેવાય. આની જ એક નાની અંગિકા, અપરિપક્વ અંગિકા, એટલે એને કણાભ કણ કહેવાય. બાહ્યાવરણ વગરનું કોઈ કણાભ સૂત્ર હોય તો બરાબર. અને આ કણાભ સૂત્ર વનસ્પતિ કોષો કરતા સમાજ વધુ જોવા મળતા ઓલવેઝ પ્રાણી કોષોમાં. પણ તમને એવું લખ્યું છે કે ક્લોરેલા અને ક્લેમિડોમોનાસમાં એક કણાભ સૂત્ર હોય, જ્યારે ઉડ્ડયન્સ એમાં સૌથી વધુ કણાભ સૂત્ર હોય. ઉડ્ડયન્સ એટલે પક્ષીઓ પાસે. આપણા શરીરમાં કઈ જગ્યાએ કણાભ સૂત્ર વધુ જોવા મળતા હશે? સસ્તનોમાં, એટલે કે મનુષ્યની અંદર. તો લાલ સ્નાયુમાં વધુ જોવા મળે, ખભાના ભાગે, કે જ્યાં વધુ તાકાત કરવાની હશે એવી જગ્યાએ. બરાબર, ઓકે. તો આ બધું આવી ગયું છે. બાકી કાર્યવાહી તો તમને સામે માસ્ટર તો બી ખવા પડી જશે. કેટલાક અમીબાની કેટલીક જાતો છે ને, કોસ કોસ નામની એક અમીબાની કેટલીક જાત આવતી હોય, એની અંદર 500,000 કણાભ સૂત્ર હોય છે. બોલો, એક અમીબાની અંદર, એક અમીબાના કોષમાં 500,000 કણાભ સૂત્ર જોવા મળે. બહુ જોરદાર કહેવાય. આવ્યું એવું લખ્યું નહીં મેં તમને, જસ્ટ મેં ખાલી એમની ઇન્ફોર્મેશન આપી. ઓકે, કોઈ ના કોઈ પ્રશ્ન પૂછવા તો બોલો, નહીં તો હમ તો આગે બઢતે હૈ અભી ધડાધડ. નહીં, ચલો તો નેક્સ્ટ ટોપિક તમારો શું આવે છે? રંજક કણ. આ વાંચતા રહેજો ભાઈ, હું તમારા ઉપર વિશ્વાસ રાખીને આગળ જઈ રહ્યો છું. ઉભો દઈ, માનવમાં કેટલા હોય કણાભ સૂત્ર? માનવમાં કણાભ સૂત્રની સંખ્યા ગણાય જ નહીં, કારણ કે માણસનામાં કોષો જ નહીં ગણી શકતા ને આપણે. માણસના કોષોની સંખ્યા કેટલી હોય? 10^14 કોષો હોય. તો એક કોષમાં કણાભ સૂત્રની સંખ્યા તો ઘણી બધી વધારે હોય. મેં હમણાં તો કીધું ઓછામાં ઓછા કોષની અંદર કેવું હોય ને, તો 20-25 કરતા પણ વધારે કણાભ સૂત્ર જોવા મળે એક કોષની અંદર માનવના. એમાં જો લાલ સ્નાયુ આવે ને તો સંખ્યા પાછી બહુ જ વધી જાય સફેદ સ્નાયુ કરતા પણ. સમજી ગયા? એટલે માણસની અંદર તો કણાભની સંખ્યા ગણાય જ નહીં, ઢગલા બંધ હોય. કેમ કે તું જે પણ કાર્ય કરે છે, બોલવા માટેની, ચાલવા માટેની કઈ પણ ક્રિયા, એ બધી કણાભ સૂત્રને આધીન છે. એટલે ઢગલા બંધ કણાભ સૂત્ર હોય, ગણી જ ના શકીએ આપણે, એટલા બધા હોય. અહીંયા ખાલી મેં તમને એક અમીબાની વાત કરી, તેમાં 500,000 કણાભ સૂત્ર કીધા. એક અમીબા ખાલી એક કોષનો જ બનેલો છે. જો એની પાસે 500,000 કણાભ સૂત્ર ધરાઈ શકતો હોય, એ તો પાછો એક કોષી જ. આપણે તો સુકોષ કેન્દ્રી છીએ, અને અમીબા તો આપણે અમે કઈ કહેવાય પણ નહીં, કોઈ હેસિયત ના ધરાવ અમીબા તો. વિચારી લે આપણા કોષોમાં કેટલું બધા કણાભ સૂત્ર હોય, ઢગલા બંધ કણાભ સૂત્ર હોય. બરાબર, કે જેના આધારે આપણે શક્તિ ઉત્પન્ન કરતા હશું, આપણું રોજિંદુ જીવનનું કાર્ય કરતા હશું. ઓકે, રંગકણ તમને શબ્દ આપેલો છે. રંગકણ શબ્દ હેકલ નામના વૈજ્ઞાનિકે આપેલો હતો. હેકલ, રંગકણ, હેકલ આ વૈજ્ઞાનિકે આપેલો. બરાબર, બધા જ વનસ્પતિ કોષોમાં અને કેટલાક પ્રોટિસ્ટામાં જોવા મળશે. બધી જ વનસ્પતિઓની અંદર રંગકણ હોય. આ સિવાય કેટલાક પ્રોટિસ્ટામાં, પ્રોટિસ્ટાન તરીકે યુગલીનામાં જોવા મળશે. યાદ રાખજો, ત્રણ પ્રકાર છે. હરિતકણ, રંગકણ, હરિતકણ, રંગકણ, આમાં સહી ભરી એવું લાગે છે, અને રંગહીન કણ. ક્લોરોપ્લાસ્ટ કહેવાય. રંગકણ હોય ને એને કહેવાશે ક્રોમોપ્લાસ્ટ. અને કહેવાય ક્રોમોપ્લાસ્ટ. બરાબર, અને આ રંગહીન કણ હોય એને કહેવાશે લ્યુકોપ્લાસ્ટ. ક્રોમોપ્લાસ્ટ અને લ્યુકોપ્લાસ્ટ શબ્દ દેખાય ને તમને, એટલે સમજી લેવાનું કે એક રંગકણની વાત કરે છે, એક રંગહીનકણની વાત કરે છે. હરિતકણની વાત તો પછી કરીએ જ આપણે, તો આપણે આની વાત કરીએ છીએ. તમે કોઈ આના ઉદાહરણ તો આલો ભાઈ, હું પર બધાના પ્રકાર તમને લખીને જ આપું, જે તમારે કદાચ પેલામાં નહીં લખ્યું. રંજક કણના પ્રકાર કયા કયા પ્રકાર હોય, તો આની અંદર હમણાં તો મેં તમને કીધું કે ક્રોમો પ્લાસ્ટ, અને બીજો કયો કીધો મેં તમને? ક્લોરોપ્લાસ્ટ, લ્યુકોપ્લાસ્ટ. ક્લોરોપ્લાસ્ટ એટલે રંગીન રંગકણ, રંગીન, અને લ્યુકોપ્લાસ્ટ એટલે રંગહીન કણ, રંગ વગરના કણ. રંગીન એવું લખવા દે, ભૂલી જશે. રંગીન કણ, સરસ મજાના રંગીન કણ. અને પેલા જે આવશે એ રંગહીન કણ. હવે રંગીન કણ હોય તો એના પાછા પ્રકાર આવે, એના પાછા પ્રકાર આવે. હા હા, કેટલા બધા પ્રકાર આવે? જેમ કે પહેલું ક્લોરોપ્લાસ્ટ,
ક્લોરોપ્લાસ્ટ. અરે આ તો હરિત કણ છે. હા હરિત કણ છે, કેમ કે આપણે શું બોલ્યા, રંગીન કણમાં આવી જાય લીલા રંગ. અને ક્લોરોપ્લાસ્ટ નું બીજું નામ થાય હરિત કણ, પણ મુખ્ય અંગિકા છે એટલે આને આપણે અલગ કહી શકીએ છીએ. અને આ ક્લોરોપ્લાસ્ટ કેમ આવું છે, કેમ કે એમાં કોણ આવેલું હશે, ક્લોરોફિલ એ અને બી મેક્સિમમ હોય માટે લીલું હોય, એટલે આ ક્લોરોપ્લાસ્ટ આનો પેલા નંબરનો ભાગ છે. બરાબર, પેલું રંગીન કવિ અહીંયા નંબર એક આપી દો. પછી બીજો, બીજો આવશે ફિયોપ્લાસ્ટ. ફિયોપ્લાસ્ટ વળી આ હું ઉઠાયેલા, અરે તમે આવું સાંભળેલું છે, ફિયો લીલ, લીલ નામ સાંભળ્યું છે ને, લીલ, લીલ ના વર્ગો કેટલા હતા, ત્રણ હતા ને, એમાં એક છે યાદ કરો, ફિયોફાયસિસ આવતી હતી, હા યાદ આવી ગયું, રાઈટ. તો આ ફિયોપ્લાસ્ટ એટલે બ્રાઉન કલર ના હોય, બ્રાઉન કણ, સમજી ગયા. અને આ છે ને ફ્યુકોજેન્સિન થી છે ને આપણે એ ધરાવે, ચમકતા બદામી રંગનું જોવા મળે, ફ્યુકોજેન્સિન. આ બીજો નંબર, બરાબર. પછી પાછળ લિખંતી ઇધર ત્રીજા નંબર થી રોડોપ્લાસ્ટ, રંગીન કણ છે ભાઈ રોડોપ્લાસ્ટ. આને પણ તમે ઓળખો છો, લાલ કણ, બરાબર. અને આ છે ફાયકોઇરિથ્રિન, ફાયકોઇરિથ્રિન ધરાવે છે આ લોકો. ચોથા નંબરના રંગીન કણોની વાત કરીએ તો બ્લુ ગ્રીન ક્રોમોપ્લાસ્ટ, આલ્ગી, એટલે આલ્ગી નહીં એ તો અલગ છે, લે આ પ્લાસ્ટ તો હા એ જ, એટલે એનું બીજું નામ તમને ખબર છે નીલ હરિત કણ, નીલ હરિત કણ. અને આની અંદર ફાયકો સાયનિન નામ યાદ રાખજો, આ બધા રંજક દ્રવ્યો છે, ફાયકો સાયનિન, ફાયકો ઇરિથ્રિન, બરાબર, કે રે કેરોટીનોઇડ, ક્લોરોફિલ એ બી, બધા જ ધરાવશે આ લોકો, એટલે વિવિધ પ્રકારના આકારને જોવા મળતા. માટે બ્લુ ગ્રીન ક્રોમોપ્લાસ્ટ તરીકે ઓળખાણ આપેલી છે. તો રંગીન કણો આટલા થયા, 1 2 3 4, ક્લોરોપ્લાસ્ટ, ફિયોપ્લાસ્ટ, રોડોપ્લાસ્ટ, બ્લુ ગ્રીન, ક્રોમોપ્લાસ્ટ. ઓકે, તો લીકો જે પ્લાસ્ટ કહીએ, રંગહીન કણ, રંગહીન તેમાં કયા આવશે, તેમાં આવશે એલોપ્લાસ્ટ, એલોપ્લાસ્ટ એટલે તેલ બિંદુ ધરાવતા હોય તેવા, તેલ બિંદુ લિપિડ વાળા, ઓઇલ કહીએ ને આપણે, એટલે એના એલોપ્લાસ્ટ કહેવાય, ઓઇલી. પછી એમાઇલોપ્લાસ્ટ, એમાઇલોપ્લાસ્ટ આ બધી શું આવ્યા, સ્ટાર્ચ, મંડકણ, કેમ આવું નામ પાડ્યું એ લોકોનું, કેમ કે એમાં એમાઇલોપેક્ટિન નામની શૃંખલા આવેલી હોય, સળંગ શૃંખલા હોય એમાઇલોપેક્ટિનની, માટે એમાઇલોપ્લાસ્ટ કહેવાય. એમાઇલોપેક્ટિન શું છે, ચેપ્ટર 9 માં ભણીશું આપણે, કેમ કે એમાં સ્ટાર્ચ આવશે ભણવાનું એ વખતે, પોલિસેકેરાઇડ, અત્યારે યાદ રાખંતી. પછી પ્રોટીનો, પ્રોટીનિયો ક્લાસ્ટ, એટલે સમજી ગયા છો આ શું કરતું હશે, પ્રોટીન નો સંગ્રહ કરો, સમિતાયા, સમિતાકણ, સમિતાકણ તરીકે પણ ઓળખાય, સમાયેલું હોય સમિતાકણ, મકાઈમાં આવેલું હોય, મકાઈમાં, વાલમાં ના આવેલી, વાલમાં ઉતરી ગઈ મકાઈમાં, બરાબર. ઓકે, તો આ થઈ ગયા રંજકણના પ્રકારો. ઓકે, આગળ વધીએ, બધું પાછું બળી પડ્યું છે. હવે તમારા ચોપડીમાં તમે જોતા હતા તો હરિત કણ છાપેલું છે ને, હા એ છે, હા. તો એન્ટેવાન લ્યુઆનહોક, હરિત કણ નો શોધક કોણ, એન્ટેવાન લ્યુઆનહોક લખેલું છે, જોવો તો ક્યાંય લખી દેવા દે મને ઉપર, હરિત કણ નો શોધક, સૂક્ષ્મદર્શક યંત્રમાં એને સૌપ્રથમ અવલોકન કર્યું હતું, જીસકા નામ હૈ વૈજ્ઞાનિક ના, તમે એને ઓળખો છો, એન્ટેવાન
આ વૈજ્ઞાનિક ને નહીં ઓળખતા તમે? ઓળખ્યા છીએ. શું કર્યું તું આને? હરિત કણ શોધ કરી દીએ નહીં, હરિત કણ શોધ્યું એના સિવાય બીજું પણ એને જોરદાર કામ કર્યું હતું. નહીં ખબર? આ શોધક તો ખરો જ, એને સૂક્ષ્મદર્શક યંત્ર પણ એને શોધેલું હતું. એન્ટેવાલ લ્યુઆન હોક નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું માઇક્રોસ્કોપ, બરાબર. આ સિવાય એક બીજો વૈજ્ઞાનિક હતો જેનું નામ છે સ્કિમ્પર. કયો વૈજ્ઞાનિક? સ્કિમ્પર. એમને સૌ પ્રથમ હરિત કણ શબ્દ આપેલો હતો, શબ્દ આપેલો હતો. સ્કિમ્પર નામના વૈજ્ઞાનિકે આ શબ્દ આપેલો હતો. આ પણ સ્વયં બિવડાતી અંગિકા અને આ વનસ્પતિની સૌથી મોટી અંગિકા. આ સૂત્ર પ્રાણી કોષની હતી તો આ વનસ્પતિ કોષની હતી. અને તમને ખબર છે કે આમાં ગ્રેના હોય, સ્ટ્રોમા હોય. ગ્રેનામાં પ્રકાશ રાસાયણિક તબક્કો થાય, સ્ટ્રોમામાં જીવસસ્પેન્શન તબક્કો થાય, કે સમજાવવાની જરૂર નથી મારે તમને, બરાબર. કેમ કે તમે આ બધું ચેપ્ટર 13 ભણી ગયા છો. હરિતખંડની ફરતે બેવડું પટલ આવેલું હોય અને એ બેવડા પટલનું નામ તમને ચોક્કસ આપ્યું છે, પેરિસ્ટોમિયમ તરીકે ઓળખાતું પટલ છે. જે હું બોલું છું એ લખતો નહીં, કેમ લખતો નહીં? કેમ કે તમારે પેલામાં છાપેલું એટલા માટે. સ્ટેનમેન નામનો વૈજ્ઞાનિક હતો, એમને કીધેલું હતું કે થાયલોકોઇડની આંતરિક સપાટી ઉપર ચોક્કસ પ્રકારના ઘટકો જોવા મળે છે. અને એ ઘટકો એટલે આપણે પેલા સંકુલ, PS1 PS2 જે કહીએ ને આપણે એરિયા, બરાબર. આસિયા પાર્કના લિંગનિન્સે દર્શાવેલું હતું કે આ ઘટકો દાણાદાર રચનાઓ ધરાવતા હશે. પેલા એ ખાલી કીધું કે આવા ઘટકો હોય, પછી પેલા લોકોએ એમની શોધ કરી હતી. અને એમનો એમને તો લંબાઈ અને પહોળાઈ પણ આપેલી, જો 185 એંગસ્ટ્રોમ થી માંડીને 155 એંગસ્ટ્રોમ. અને ક્વોન્ટાઝોમ તરીકે ઓળખાય. ક્વોન્ટાઝોમનો મતલબ એવો થાય કે પ્રકાશ શક્તિનું શોષણ કરવા માટેનો સંકુલ આખું એમ. અને ક્વોન્ટાઝોમમાં ક્લોરોફિલના 230 અણુ હોય. ક્લોરોફિલ છે, ક્લોરોપ્લાસ્ટ નહીં, ક્લોરોફિલ એટલે હરિદ્રવ્ય. ક્લોરોફિલનો મતલબ થાય હરિદ્રવ્ય. હરિદ્રવ્ય એટલે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ, કેરોટિનોઇડ સાથે બોલતા હતા ને એ બધા, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ, કેરોટિનોઇડ આ બધા ભેગા થાય ને એટલે રંજક દ્રવ્ય તંત્ર એક. નતું કહેતા આપણે રંજક દ્રવ્ય તંત્ર એક? બસ એનું નામ જ ક્વોન્ટોઝોમ. રંજક દ્રવ્ય તંત્ર બોલીએ ને એ જ ક્વોન્ટોઝોમ કહેવાય, બરાબર. એ ક્વોન્ટોઝોમ સૌ પ્રથમ સ્ટીનમેન નામના વૈજ્ઞાનિકે દર્શાવેલું હતું, એને શોધેલું હતું એમ. એ ક્વોન્ટોઝોમનો મતલબ યાદ રાખજો, રંજક દ્રવ્ય તંત્ર. ઓકે, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ પ્રોટીન થાયલોકોઇડ પટલમાં આવેલું હોય, જેને LHCP તરીકે ઓળખાણ આપેલી છે. આખું નામ યાદ રાખજો, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ પ્રોટીન. મતલબ શું થાય કે જે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ, કેરોટિનોઇડ જે બધા હોય ક્વોન્ટોઝોમ, એમાં આ બધા ઘટકોને એકબીજા સાથે જકડી રાખવા માટેની જે પ્રોટીન હોય, જેને LHCP તરીકે ઓળખાતું પ્રોટીન છે. જે કોષો નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોય, જેમ કે રાઇઝોબિયમ, બરાબર. આ સિવાય એઝોટોબેક્ટર, અમુક પ્રકારને લીલ, તો એ વનસ્પતિઓની અંદર હરિતકણ જે આવેલું હોય એને નાઇટ્રોપ્લાસ્ટ તરીકે ઓળખાય. કેમ કે એ હરિતકણ નાઇટ્રોજનના સ્થાપન સાથે સંકળાયેલું છે. માટે હરિતકણમાં, જે હરિતકણની અંદર ગ્રેનાનો અભાવ હોય તેને ક્રેન્ચ પેશી રચના કહેવાય. યાત્ર સ્વીપ પર વનસ્પતિઓમાં આપણે ભણાતા ક્રેન્ચ પેશી રચના. ગ્રેનાનો અભાવ હોય, ગ્રેના એટલે સિક્કાની થપ્પીની જેમ ગોઠવણી ધરાવતી રચનાઓ, બરાબર. એવું ના હોય, છૂટા છવાયા ગ્રેનામ ગોઠવાયા હોય પણ ગ્રેના ના હોય એની પાસે. ઓકે, પછી યુલોથ્રિક્સ અને ક્લેમિડોમોનાસના કોષોમાં માત્ર એક જ હરિત કણ હોય. યુલોથ્રિક્સ અને ક્લેમિડોમોનાસના કોષમાં એક જ હરિત કણ હોય. બીજા હું તમને લખાવું. અરે બાપ રે, તો ફટાફટ પત્તા ભરી જાય. ગયા ખેડે લેક્ચર નતો લીધો ને આપણે, એટલે હાટું વારવું પડશે જ નહીં. જો અમે શું કીધું, અહીં સંખ્યા લખવી છે અને પ્રતિકોષ લખવી. પ્રતિકોષ એક હરિત કણ ધરાવતું, એનું નામ હમણાં તમને મેં કીધું ક્લેમિડોમોનાસ. અને બીજો કોણ હતો? યુલોથ્રિક્સ, બરાબર. આ તો આપણને તમારા પેમ્ફલેટમાં મેં તમને આપી છે. પણ પ્રતિકોષ એક સ્થળ હરિત કણ ધરાવતા હોય, પ્રતિકોષ 1-16 હરિત કણ આવતો હોય, તેના માટે આવા સ્પાઇરોગાયરા. સ્પાઇરોગાયરાની અંદર પ્રતિકોષ એક કોષની અંદર 1-16 હરિત કણ જોવા મળશે. માટે સ્પાઇરોગાયરા આના કરતા બેટર હોય પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરવા માટે. ઓલવેઝ, કેમ કે જેની પાસે હરિત કણ હોય એ વધારે સારી હોય પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરવામાં. પછી
ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અંદર પ્રતિ કોષ કેવું હોય આપણે એક મિનિટ, એની અંદર આવશે 20 થી 40, પ્રતિ કોષ 20 થી 40 હરિત કણ આવશે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વનસ્પતિની અંદર જોવા મળશે. અને કારા ઓળખો છો ને કારા? હા. પ્રતિ કોષ 500 હરિત કણ ધરાવે, એક કોષમાં 500 હરિત કણ કોની અંદર આવેલા હોય? કારાના અંતર્ગાંઠમાં. એક્ઝેક્ટ આપણે સ્થાન કીધું એના કોષોમાં જોવા મળે, અંતર્ગાંઠના કોષોની અંદર, કારાના અંતર્ગાંઠના કોષોમાં પ્રતિ કોષ 500 હરિત કણ ભૂગાવડાઈ લીધા હોય. બરાબર. હા, તો આ બધી વાતો હતી આપણી હરિત કણની. હરિત કણમાં પણ ડીએનએ હોય, એમાં પણ 70 પ્રકારના રિબોસોમ્સ હોય. બરાબર. એના કોષમાં 80 પ્રકારના રિબોસોમ જોવા મળતા હશે. આ બધું આપણે એનસીઆરટીમાં લખ્યું છે, જોઈ લેજો, એની અંદર એનસીઆરટી વાંચી લેજો. બાકી તમને મળશું અને ટાઈમ લેવાનું. લાલ રંગ કેમ છે એ પણ મેં લખ્યું છે કે ભાઈ લાઇકોપેન નામનું રંગદ્રવ્ય આવેલું છે. દલપત્રનો પીળો રંગ, મોટા ભાગે દલપત્રનો પીળો રંગ કેમ જોવા મળતો હશે? તો એન્થોકેલર નામનું રંગદ્રવ્ય છે, એના કારણે જોવા મળે. બ્લુ રંગ એન્થોસાયનિન નામનું રંગદ્રવ્ય, એના કારણે જોવા મળતું હશે. અને આ સિવાય પછી હરિત કણમાં આવેલા રંજક દ્રવ્યો જે છે, ક્લોરોફિલ એ બી સી ડી અને કેરોટિન અને જેન્ટ્રોફિલ ના અંશ ઉપર આપેલા. જો ક્લોરોફિલ થોડું સુધારવું પડશે, એની અંદર જો તમને ખબર ના પડતી હોય તો હું તમને લખી નાખું. ક્લોરોફિલ એ હોય ને તો C55 આ રીતે લખવાનું છે, H72O5 N4 અને મેગ્નેશિયમ Mg. કેમ કે આમાં શું છે કે મેં 55 ઉપર લખ્યા છે, 72 ઉપર લખ્યા, 5 ઉપર લખ્યા છે, એટલે છે ને તકલીફ પડે અમુક લોકો વાંચવામાં. પણ આવી રીતે વાંચશો તો ખબર પડી જશે, જો કે આમ તો તમે વાંચતા જ ખબર તો પડે એવી જ છે. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સીમાં C35, H32, O5, N4, Mg એના જેવું જ છે બધું, ખાલી સંખ્યા અને આગળ પાછી રહે, બાકી બધામાં CHON અને મેગ્નેશિયમ તો રહેવાના છે ક્લોરોફિલમાં. બરાબર. એટલે કેરોટિનમાં ખાલી કાર્બન હાઇડ્રોજન હોય અને જેન્થોફિલમાં કાર્બન હાઇડ્રોજનનો ઓક્સિજન હોય, એની સંખ્યા ખાલી એકવાર જોવાની. કદી કોઈ પ્રશ્ન પૂછતા નહીં કે ભાઈ એનું અણુસૂત્ર શું છે, આ તો તમને મેં આપ્યું અણુસૂત્ર, કદાચ કોઈ પૂછે તો આવડે એટલા માટે. કોઈ પ્રશ્ન કરો. મેં તમને અત્યારે હરિત કણની આકૃતિ દોરીને કીધું નહીં, ગ્રેના કોના કહેવાય, ગ્રેનામ કોના કહેવાય, આધારક કોના કહેવાય, કેમ કે આપણે સારું એવું સમજાયેલું હતું પેલાની અંદર બોર્ડ ઉપર, એટલા માટે હું અત્યારે કોઈ બોલતો નહીં. ચાલશે ને? તો ફરીથી સમજાવવું પડશે.